તો મિત્રો આપણે બે વિડિયો આ પ્રશ્ન માટે બનાવી ચૂક્યા છીએ, આ ત્રીજો પાર્ટ છે આ વિડિયોનો. તો અહીંયા આપણે એક વખત ચેક કરી લીધું, ત્યાર પછી આપણે એને નવી ફાળવણી પણ આપી દીધી. નવી ફાળવણી આપ્યા પછી આપણે તે ઉકેલને ઇષ્ટતમની નજીક પણ લાવ્યા અને આપણો ઉકેલ 122 સુધી પહોંચ્યો હતો, 158 થી 122 સુધી પહોંચાડ્યો. અને ફરી હજુ આપણે એને ચેક કરવાનું છે કે આપણને જે હાલમાં જે ઉકેલ મળ્યો છે તે ઇષ્ટતમ છે કે નહીં. અને ઇષ્ટતમ નથી એટલે એનો અર્થ એમ કે હજુ એને ખર્ચને ઘટાડી શકાય છે. તો કેટલો ઘટાડી શકાય છે એના માટે બી એના માટે જે આપણે લૂપની મદદથી આપણે નવી ફાળવણી આપશું. તો હાલમાં જે આપણને એક્સાઇઝ ફાળવણી મળેલી છે તે છે 9, 5, 6, 11 અને 1, 4. હવે આપણે જ્યાં પણ ફાળવણી મળેલી છે તે એક્સાઇઝની વાત કરીએ તો એક્સાઇઝ માટે એટલે કે એ ખાનાઓ માટે આપણે સીઆઈજે લખવાના છે. તો સીઆઈજે આપણે લખી દઈએ તો સીઆઈજે આપણી પાસે જે છે વન ટુ થ્રી અને ફોર માટે થોડુંક ખાના નાના બનાવું છું કારણ કે જગ્યા ઓછી પડે છે. તો એ આપણી પાસે પહેલા તો ડેશ છે, પછી 4, 1 અને ડેશ, ત્યાર પછી 8, ડેશ 2 અને ડેશ. જ્યાં ફાળવણી નથી ત્યાં હું ડેશ લખું છું, ડેશ 3, ડેશ અને 2. આપણે ફાળવણી નથી લખવાની, આપણે સીઆઈ જે લખવાનું છે એટલે કોસ્ટ લખવાની છે, એટલે કે ખર્ચ લખવાના છે. હવે એ ખર્ચ માટે આપણે શોધવાનું છે યુઆઈ પ્લસ વીજે, એવું થવું જોઈએ કે જે સીઆઈ જે મળે. તો યુઆઈ પ્લસ વીજેમાં યુઆઈ એટલે તમારું આ અને આ બાજુ લખાશે અને વીજે તમારા અહીંયા લખાશે. હવે યુઆઈ અને વીજેની વાત કરીએ તો તમારે ધ્યાન આપવાનું એ છે કે તમારો જે સૌથી વધુ કોલમ અથવા સૌથી વધુ કોલમમાં અથવા રોમાં હોય તે લખવાનું. અહીંયા દરેક જગ્યાએ આડામાં તો બે બે છે અને ઉભામાં 1, 2, 2 અને 1 છે એટલે બે માં કોઈ પણ જગ્યા આપી શકો. ચલો હું અહીંયા આપી દઉં છું 0. હવે અહીંયા 0 આપું એટલે આપણે હવે ડાયરેક્ટ બધા સૂત્ર નહીં લખીશું, આપણે ઝડપ કરીશું, ઝડપ કરી શકીએ અને પરીક્ષામાં પણ એ બધું લખવાની જરૂર નથી હોતી જયારે લાંબો દાખલો વધારે લાંબો હોય છે. તો આ છેલ્લી કોલમ અને આ આડી કોલમ છેલ્લી એ બંનેનો સરવાળો અંદર આવવો જોઈએ. એટલે અહીંયા 2 છે તો 2 કઈ રીતે આવશે? તો આ 2 નો સરવાળો એની કોલમમાં અને એની રોમાં જુઓ, આ 2 નો સરવાળો વચ્ચે આવવો જોઈએ. એટલે 0 માં કેટલા ઉમેરીએ છીએ તો 2 આવશે, તો આપણી પાસે આવશે 2. ત્યાર પછી 0 માં કેટલા ઉમેરીશું તો 3 આવશે, તો 3 માં આપણને જવાબ મળશે 3. હવે જ્યાં આપણને જવાબ મળ્યા છે તેની લાઈનમાં ઉભામાં જોઈએ તો ત્યાં અહીંયા તો કોઈ આંકડો નથી દેખાતો, અહીંયા છે 4. તો એના પરથી આપણને મળશે આડી લાઈનમાં, તો આડી લાઈનમાં 3 અને કેટલા ઉમેરીશું તો 4 આવશે, તો 3 અને 1 ઉમેરીશું તો 4 આવશે. એ જ રીતે એ લાઈનની વાત કરીએ તો 4 તો આવી જાય, બીજું શું છે તો 1 છે. તો 1 માં કેટલા ઉમેરીશું તો 1 આવશે, તો 1 માં 0 ઉમેરીશું તો આપણને 1 મળશે. એ જ રીતે 0 માં એ લાઈનમાં જોઈએ તો 2 છે, તો 0 માં કેટલા ઉમેરીશું તો 2 આવશે, તો 0 માં 2 ઉમેરીશું તો 2 આવશે. એ લાઈનમાં જોઈએ તો 8 છે, તો 2 માં કેટલા ઉમેરીશું તો 8 આવશે, તો 2 માં 6 ઉમેરીશું તો 8 આવશે. આ રીતે તો આપણને યુઆઈ અને વીજે મળી જશે. ઓકે, તો ત્યાર પછી આપણે હવે આના માટે અલગ ખાનું બનાવો તો પણ ઠીક, અને અલગ ખાનું ના બનાવો અને જો તમારી પાસે અલગ આ ડિઝાઇન હોય અથવા અલગ જો પરીક્ષામાં તો તમારે એક જ પેનનો ઉપયોગ કરવાનો હોય છે, પણ તમે અલગ રીતે લખી શકો અથવા કૌંસ કરીને લખી શકો અથવા ચોરસ કરીને લખી શકો તો પણ ઠીક, અને અલગ ખાનું બનાવો તો વધારે બેટર છે. તો હું અત્યારે નાનું કરવા માટે ઓછા વિડીયો બનાવવા માટે સમય બચાવવા માટે અહીંયા જ્યાં ડેશ આપેલું છે ત્યાં આપણે બીઆઈજે શોધી લઈશું, સોરી ઝેડઆઈજે શોધી લઈશું, કારણ કે આપણી પાસે યુઆઈ અને વીજે તો છે જ, તો ઝેડઆઈજે આપણે શોધીશું. તો ઝેડઆઈજે પણ આપણી પાસે યુઆઈ પ્લસ વીજે જ થવું જોઈએ. તો અહીંયા જ્યાં ડેશ છે ત્યાં પેન અલગ રાખું છું એટલે 6 + 1 તમારો આવશે 7. એ જ રીતે અહીંયા ડેશ છે ત્યાં 2 + 1 આવશે 3. એ જ રીતે અહીંયા ડેશ છે ત્યાં 3 + 2 આવશે 5. પછી અહીંયા ડેશ છે ત્યાં 2 + 2 આવશે 4. અને અહીંયા 6 + 0 એટલે 6. અને અહીંયા તમારે આવશે 0 + 0 એટલે કે 0. આ તમારું નવું ઝેડઆઈજે મળ્યું છે. હવે આ જે ઝેડઆઈજે મળ્યું છે તેને આપણે બાદ કરીએ સીઆઈજેમાંથી. તો સીઆઈજેમાંથી બાદ કરીએ એટલે આપણું મુખ્ય સીઆઈજે હતું જે એક્સ ડેશ આઈ જે માટેની વાત છે, કારણ કે આ જ્યાં ફાળવણી નથી થયેલા એવા ખાનાઓની વાત છે. તો સીઆઈજેમાં ફાળવણી નથી થયેલા ખાનામાંથી એક્સ ડેશ આઈ જે એટલે ફાળવણી નથી થયેલા ખાનાઓ બાદ કરવામાં આવે
તો આપણે ડિફરન્સ ઓફ આઈ જે મળે અને જે ડિફરન્સ ઓફ આઈ જે છે એ પણ તમે આની અંદર લખી શકો, પરંતુ હાલમાં આપણે અહીંયા અલગ લખી દઈએ, ત્યાર પછીની વખતમાં આપણે જોઈશું એ રીતે કરવું હોય છે. તો 1 2 3 1 2 3 એન્ડ 4, તો આપણે ચેક કરીએ કે અહીંયા 6 છે, 6 માંથી 7 જાય તો -1, સોરી માર્કર પેન બદલું છું. ત્યાર પછી આ બે તો ડેશ બનશે, ત્યાર પછી અહીંયા આવશે 5, અને 5 માંથી 3 જાય તો 2, 6 માંથી સોરી અહીંયા ડેશ આવશે, અહીંયા 9 છે, 9 માંથી 5 જાય તો આવશે 4, ત્યાર પછી 2 માં ડેશ આવશે, પછી 6 માંથી 4 જાય તો 2 આવશે. કારણ જ્યાં ફાળવણી આવેલી છે એ જગ્યા પર આપણે ડેશ પહેલેથી જ મૂકી શકીએ છીએ, કારણ કે એનું આપણે હાલમાં કામ નથી, આપણે ફાળવણી નથી થયેલા ખાનાઓ છે એ જગ્યા પર ફાળવણી લાવવાની છે, એટલે એ જગ્યાને આપણે શોધવાની છે કે કઈ જગ્યાએ ફાળવણી લાવવાની છે. તો 4 માંથી 6 જાય તો -2, પછી 6 માંથી 0 જાય તો 6. ફરીથી આપણી પાસે ડીઆઈ જે આવ્યું છે તે 0 કરતા નાનું આવ્યું છે, 2 જગ્યાએ આવેલું છે, તો આપણે -2 જે સૌથી વધુ છે ત્યાં આપણે લઈએ, તો જે જગ્યાએ ફાળવણી થયેલી છે ત્યાં તો આપણી પાસે ડેશ છે, તો એ જે ડેશ કવર થાય એ રીતે આપણે ફાળવણી કવર કરવાની છે. તો હું હજુ એક ખાનું બનાવું છું જ્યાં આપણે લૂપ બનાવશું, તો એ લૂપ બનાવવા માટે ફાળવણીઓ લખીશું મેં, ડેશ ફાળવણીઓ લખું છું, 1 2 3 અને 4, 1 2 અને 3, પહેલામાં ડેશ, પછી 9, પછી 5, આ ફક્ત એક્સાઈ જે છે એટલે કે ફાળવણી છે, ત્યાર પછી 6 11, ડેશ ડેશ 1 અને 4. હવે આ બધી ફાળવણીમાં આપણે જે -2 આવેલું છે ત્યાં આપણે પ્લસ થીટા મૂકીશું, અને આપણે ફાળવણી માટે આપણે લૂપ બનાવીશું, તો પ્લસ થીટા અહીંયા મુકાઈ ગયું છે. હવે આપણે લૂપ બનાવવાનું છે જ્યાં ફાળવણી થયેલા છે તે જગ્યા પરથી આપણે પસાર થવાનું છે અને પાછું પોતાની જગ્યા પર આવવાનું છે. તો સૌથી પહેલા હું જોઈ લઉં છું કે 4 થી આગળ વધાય છે કે નહીં, થીટાથી હું 4 સુધી જાઉં અને 4 થી આગળ વધુ તો વધાતું નથી, તો ઠીક છે. ત્યાર પછી હું આ બાજુ જાઉં તો થીટાથી 1 સુધી જાઉં તો હા વધાય છે, 1 થી આપણે ક્રોસ કરીને 9 સુધી પહોંચાય છે, પછી 9 થી ચેન્જ કરીને 5 સુધી પહોંચાય છે, 5 થી ચેન્જ કરીને 11 સુધી, 11 થી ચેન્જ કરીને વળી 6 સુધી, અને 6 પરથી પાછું થીટા એટલે પોતાની જગ્યા પર પહોંચાય છે. તો લૂપ કંઈક આવું બનાવી શકીએ, અહીંયાથી 1 1 થી 9 9 થી 5 5 થી 11 11 ટુ 6, અને 6 થી વળી પોતાની જગ્યા પર. હવે જ્યાં જ્યાં આપણે થીટા પ્લસ થી શરૂઆત કરીએ તો જ્યાં જ્યાં આપણે ક્રોસ કરીશું ત્યાં માઇનસ થીટા, ત્યાર પછી પ્લસ થીટા, જ્યાં આપણે ચેન્જ કર્યો છે રસ્તો ત્યાં જ જોવાનું છે, -θ પ્લસ થીટા અને વળી -θ અને પ્લસ થીટા. આ જ્યાં જ્યાં -θ છે તે બધી જગ્યાએથી આપણે કોઈ ફાળવણીને છીનવાની છે, લઈ લેવાની છે, ઝૂંટવી લેવાની છે, એટલે કે ત્યાંથી ફાળવણી ઘટાડવાની છે, અને જ્યાં પ્લસ થીટા છે ત્યાં ફાળવણી વધારવાની છે, પણ જેટલી ફાળવણી ઘટાડીએ તેટલી જ વધારવાની છે, જેથી કરીને આપણો સપ્લાય અને ડિમાન્ડનો ટોટલ સરખો આવે. તો સપ્લાય અને ડિમાન્ડનો ટોટલ સરખો લાવવા માટે પહેલી વાત તો આપણે સૌથી સમાન ફાળવણી કરવા માટે જે જગ્યાએ ફાળવણી છે -θ છે, તો આ 3 જગ્યા -θ છે, અને આ 3 જગ્યાએથી સરખા વસ્તુ માઇનસ કરવી હોય તો 6 માઇનસ નહીં કરી શકાય, નહીં તો આ બંને માઇનસ થઈ જાય, 5 પણ નહીં કરી શકાય, 1 કરી શકાય, કારણ કે 1 જે છે એ ત્રણેયમાં સૌથી નાનું છે, તો બધામાંથી 1 માઇનસ કરી શકાય. તો નવી આપણને જે એક્સાઈ જે મળે તે કંઈક આ રીતે મળે, તો નવું એક્સાઈ જે હું આની નીચે જ લખું છું, એટલે પછીનો દાખલો ગણવામાં પણ આપણને સરળતા રહે. તો નવું એક્સાઈ જે ની વાત કરીએ તો 1 આ 3 જગ્યાએથી બાદ કરવાનું છે. તો પહેલા તો હું જે જગ્યાએ ફાળવણી નથી બધા આંકડા ફરીથી લખી દઉં છું, એટલે નેક્સ્ટ દાખલા માટે નેક્સ્ટ મેથડ માટે નેક્સ્ટ વખત માટે 4 1 5 8 9 2 અને 6, 4 3 6 અને 2. હવે ફાળવણીની વાત કરીએ તો અહીંયા 9 છે અને ત્યાં પ્લસ થીટા છે, તો થીટા બરાબર આપણે કેટલા લઈશું, તો કે થીટા બરાબર આ 3માં સૌથી નાનું છે 1, એટલે થીટા બરાબર 1 લઈએ, તો ત્યાં 9 છે ફાળવણી પ્લસ થીટા, એટલે ત્યાં આપણે 9 પ્લસ 1 એટલે કે 10 થશે. ત્યાર પછી અહીંયા
માઇનસ થીટા છે એટલે પાંચ જતા અને એમાંથી એક ઘટશે એટલે ચાર થઈ જશે. ત્યાર પછી છ આઠ છે ત્યાં ફાળવણી છ છે ત્યાં માઇનસ થીટા છે એટલે ત્યાં પણ પાંચ થઈ જશે. કારણ કે છ માંથી આપણે થીટા બરાબર એક માઇનસ કરવાનું છે અને અગિયાર માં થીટા બરાબર એક પ્લસ કરવાનું છે એટલે અહીંયા બાર થઈ જશે. ત્યાર પછી ચાર જે છે તે જગ્યાએ આપણે નવી ફાળવણી આપવાની છે એક, અને ત્યાર પછી એક જે છે ત્યાં ફાળવણી જે હતી તે એક માઇનસ એક એટલે ઝીરો થઈ જશે. અને પછી છેલ્લા ચારની જગ્યાએ કોઈ જ ફેરફાર નથી થવાનો. આ રીતે તમને નવું ZI જે મળશે, અને જે નવું ZI જે છે તેમાં કેટલો ફેરફાર થશે તો આપણી પાસે થીટા માઇનસ વન થાય છે. અને માઇનસ વનને આપણે જે જગ્યાએથી આપણે ચેન્જ કરીએ છીએ, સોરી એ જગ્યાએ કેટલા હતા, માઇનસ ટુ હતા એટલે વન ગુણ્યા માઇનસ ટુ એટલે માઇનસ ટુ નો ફેર થવો જોઈએ એટલે 122 જે આપણી ફાળવણી હતી તે થઈને હવે 120 થવી જોઈએ ખર્ચ, સોરી તો ખર્ચ આપણો 120 થવો જોઈએ. તો આપણે ચેક કરી લઈએ તો 10 ચોક 40 પ્લસ 4 એકુ 4 પ્લસ 8 પચાસ 40 પ્લસ 12 દુ 24 પ્લસ 4 એકુ 4 પ્લસ 4 દુ 8 ચેક કરી લઈએ તો 40 પ્લસ 4 પ્લસ 40 પ્લસ 24 પ્લસ 4 પ્લસ 8 120 આપણો જવાબ મળી ગયો છે. 120 આ આપણી નવી ફાળવણી મળી ગઈ છે. ફરીથી આપણે એને ચેક કરી લઈએ તો ફરીથી ચેક કરવા માટે ફરીથી આપણે બનાવીશું. અહીંયા 10 ને 4 14 થવા જોઈએ, 5 ને 12 17 થવા જોઈએ, 4 ને 1 5 થવા જોઈએ, 5 ને 6 10 4 ને 12 16 હોવા જોઈએ અને 4 હોવા જોઈએ. તો એ છે જ, સપ્લાય એન્ડ ડિમાન્ડ સમતોલ છે, એમાં ફેરફાર થવો જોઈએ ને એ જ રીતે ફાળવણીમાં ચેન્જીસ કરી શકાય. ફરીથી અહીંયા બનાવીએ છીએ CIJ અને પછી ZIJ. તો જોઈએ તો ફાળવણી નહીં થયેલા ખાનાઓની વાત કરીએ, થયેલા ખાનાઓની વાત કરીએ તો 4 1 2 3 અને 4 1 2 અને 3 4 1 - 9 અરે ફાળવણી થયેલા ખાનાઓ 2 - 4 - ફરીથી આપણે જોઈએ ને અહીંયા 2 છે, 6 ખાના તો હોવા જોઈએ ને, તો એમ પ્લસ એન માઇનસ 1 જેટલું એટલે કે 7 - 1 જેટલું એટલે કે 6 ખાના હોવા જોઈએ તો તમે ગણતરી કરી શકો છો. તો હવે આપણને UI પ્લસ VJ જોઈએ, UI અને VJ જોઈએ. તો UI અને VJ ની માટે વાત કરીએ તો કોલમ અને રો ની અંદર બંને બાજુ ફરીથી 2 2 છે. તો અહીંયા ફરીથી આપણે 0 મૂકી દઈએ તો અહીંયા 2 આવશે. ચાર આવશે, ચારમાં 8 બનાવવાના છે એટલે 4 ઉમેરવા પડશે અને અહીંયા 2 છે એટલે 2 આવ્યો ને, હા એટલે 4 2 4માં માઇનસ 2 ઉમેરીએ ત્યારે 2 થશે, માઇનસ 2માં 3 ઉમેરી ત્યારે 1 થશે, 3માં 1 ઉમેરી ત્યારે 4 થશે. એના પરથી આપણે ZIJ બનાવીએ તો ZIJ બરાબર પણ એ જ રીતે UI પ્લસ VJ. તો CIJ આપણી બ્લેક પેનથી આપણે લાવેલા અને ZIJ છે તે આપણે બ્લુ પેનથી લાવીએ છીએ. તો 4 ને 3 7 ફરીથી આમાં કશું નથી, 2 અને 3 5 1 અને 4 5 1 અને 0 1 4 અને 2 6 અને -2 + 0 એટલે -2. હવે આપણે DIJ શોધીએ તો DIJ જે છે તો UI પ્લસ UI સોરી CIJ માઇનસ ડે આ CIJ છે આપણો, CIJ માઇનસ ZIJ. તો CIJ માં જે ખાનાઓની ફાળવણી કરી દીધેલી છે એનું આપણે કામ નથી કારણ કે ત્યાંથી કંઈ છીનવાનું નથી. તો ત્યાં તેને કંઈ તેને તો પૂરતું છે, તેની તેને તો જોઈતું નથી, ત્યાં તો ફાળવણી ઓલરેડી મળી ચૂકી છે. જેને નથી મળી તેને ફાળવણી આપવા માટે આપણે કામ કરવાનું છે એટલે જે ફાળવણી નથી મળી તે ખાનાઓનું કામ છે. તો 6 માંથી 7 જાય તો ફરીથી આપણને -1 મળે છે. પછી 5 માંથી
पांच जाए तो जीरो, नौ माथी पांच जाए तो चार, छ माथी छ जाए तो जीरो, त्रण माथी एक जाए तो बे, छ माथी माइनस बे जाए एटले आठ, अने अहीं आपणे फरीथी डीआईजे एक जग्या पर ऋण मळे छे, अने ऋण मळतो होवाथी फरीथी अने आपणे चेक करीए, चेक करीए तो फरीथी ए जग्या पर आपणे लूप बनाववुं पड़शे। थोड़ू लूप हुं ऊपरथी बनावुं छुं के जेथी करीने तमने योग्य रीते जोई शको। तो सौथी पहेला हुं फाळवणी लखीश, दस चार पांच दस बार पछी वन थ्री वन डेस डेस टू फोर। तो आ आपणी ફાળવણી હતી અને આપણે ફાળવણી લાવવાની છે આ જગ્યા પર, અને આ જગ્યા પર આપણે ફાળવણી લાવવાની હોય તો ત્યાં હું મૂકી દઈશ થીટા, અને ત્યાં હું થીટા મૂકીશ અને થીટા પ્લસ રહેશે મારો। હવે મારે લૂપ બનાવવાનું છે તો હું લૂપ બનાવીને ચેક કરું કે હું એક સુધી પહોંચું તો એક થી આગળ વધી શકાય છે તો ચાર સુધી જવાય છે, ચાર થી રિટર્ન થવાતું નથી, જો કે લેફ્ટ સાઈડમાં કઈ લેફ્ટ કે રાઈટમાં કશું છે નહીં। હું કદાચ ટેન સુધી આગળ વધું તો ટેન થી પાછું લેફ્ટ કે રાઈટ જવાતું નથી। તો હું પાંચ થી આ રીતે મેં લૂપ બનાવી શકું અથવા આ રીતે બનાવી શકું, બંને એક જ લૂપ બનશે। તો હું લૂપ બનાવું છું અને જ્યાંથી હું ચેન્જ કરીશ મારો રસ્તો એ જગ્યાને જ મારે થીટા આપવાનો છે, પ્લસ થીટા અથવા તો માઇનસ થીટા। પ્લસ થીટા અને માઇનસ થીટામાં જ્યાં ચેન્જ કરું પહેલા પ્લસ થીટા પછી માઇનસ થીટા પછી પ્લસ થીટા પછી માઇનસ થીટા આ રીતે આપણે લખશું, અને ત્યાર પછી જે માઇનસ થીટા હોય તેમાં જે સૌથી નાનો આંકડો હોય પાંચ અને ચાર, એ ચાર જે છે આપણો થીટા બનશે, એટલે થીટા બરાબર ચાર થશે। એટલે ચારની ફાળવણીમાં ફેરફાર કરવાનો છે, એટલે નવી ફાળવણી ફરીથી આપણે આપવી હોય તો આપણે આપી શકીએ, પરંતુ તમને દેખાશે નહીં, એટલા માટે હું થોડું ઉપરના ભાગમાં નવી ફાળવણી આપીશ અહીંયા જ। તો નવી ફાળવણી આપણે આપીએ તો જે થીટા જે છે ત્યાં કશી ફાળવણી નથી, ત્યાં આપણે ચાર થીટા બરાબર ચાર મૂકવાના છે। થીટા બરાબર ચાર મૂકવાના છે, ત્યાર પછી દસ ની ફાળવણીમાં કોઈ ફેરફાર નથી, કારણ કે ત્યાં રસ્તો ચેન્જ નથી થતો। પછી આ ફાળવણી જે ચાર છે તેમાંથી ચાર માઇનસ થશે, એટલે તે ચારની ત્યાં ફાળવણીની જરૂર નથી, ત્યાર પછી તો કોઈ ફાળવણી છે જ નહીં। ત્યાર પછી પાંચમાં માઇનસ થીટા એટલે ચાર કરીએ માઇનસ તો એક આવશે, ત્યાર પછી નવ પર ફાળવણી છે જ નહીં। પછી બારની ફાળવણી અહીંયા છે તેમાં પ્લસ થીટા એટલે કે પ્લસ ચાર કરીએ તો સોળની ફાળવણી થશે, અને ત્યાર પછી કોઈ ફાળવણી નથી, અહીંયા ફાળવણી એક આપેલી છે અને ત્યાર પછી અહીંયા છેલ્લે આપેલી છે ચાર। આ અંતિમ જવાબ તમારો એમ પ્લસ એન માઇનસ વન ના પણ હોય એ જરૂરી નથી, પણ તમારો કુલ ફાળવણીનો સરવાળો સરખો આવવો જોઈએ, ચાર ને પાંચ ને છ દસ સોળ અને ચાર, છ ને ચાર ને દસ ને ચાર ચૌદ, સોળ ને સત્તર, એક ને ચાર પાંચ, એ તો આવે છે। એ ઉપરાંત આપણે બીજી ગણતરી કરેલી, એકસો વીસ ની ફાળવણી હતી તો કેટલી ઘટી શકે, તો આપણને ખબર છે કે ચાર નો ફેરફાર કરવાનો છે માઇનસ એક સુધી, એટલે ચાર એકુ ચાર ની ફાળવણી ઘટવી જોઈએ, તો એકસો વીસ માંથી ચાર જાય તો એકસો ને સોળ, એકસો સોળ તમારો જવાબ ઝેડ આઈ જે આવવો જોઈએ, તો એકસો સોળ તમારો જવાબ આવવો જોઈએ। તો આપણે જવાબ એકસો સોળ લાવવાનો જોઈ લઈએ, આપણે ઝેડ આઈ જે ચેક કરી લઈએ, તો ઝેડ આઈ જે બરાબર છ ચોક ચોવીસ પ્લસ દસ ચોક ચાલીસ પ્લસ આઠ એકુ આઠ પ્લસ સોળ દુ બત્રીસ પ્લસ ચાર એકુ ચાર પ્લસ ચાર દુ આઠ। હવે આનો સરવાળો કરીએ, ચોવીસ પ્લસ ચાલીસ પ્લસ આઠ પ્લસ બત્રીસ પ્લસ ચાર પ્લસ આઠ, એકસો સોળ, અને આ તમારી ફાળવણી મળી ગઈ। હવે ફરીથી આને પણ એક વખત ચેક તો કરવું જ પડશે, કારણ કે એનાથી પણ ખર્ચ જો ઘટાડી શકાતો હોય તો આપણો જવાબ ઇષ્ટતમ કહેવાય નહીં। હવે ફરીથી ચેક કરી લઈએ ઝડપથી, તો સૌ પ્રથમ સીઆઈ જે એક્સ
એક્સ આઈજે માટે એટલે કે ફાળવણી થયેલા ખાનાઓ માટે યુઆઈ પ્લસ વીજે જે આપણે બ્લેક પેનથી જ કરીશું. વન ટુ થ્રી અને ફોર, વન ટુ અને થ્રી યુઆઈ વીજે ફાળવણી થયેલા ખાનાઓમાં છ આઠ ચાર ચાર ડેશ 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 બે ડેશ 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 અને બે. તો આપણી ફાળવણી થયેલા ખાનાઓ છે તો એમાં સૌથી આડું અને ઉભામાં સૌથી વધુ છે અહીંયા ત્રણ, અને અહીંયા આપણે ઝીરો આપી દઈએ એટલે ચાર આઠ અને છ એ બેઠી રકમ લખી શકો તમે. ત્યાર પછી છ માંથી ચાર જાય તો બે, એટલે કે સોરી છ માં કેટલા ઉમેરીએ તો ચાર થાય એટલે માઇનસ બે, આઠ માં કેટલા ઉમેરીએ તો બે થાય એટલે માઇનસ છ, અને ચાર માં કેટલા ઉમેરીએ તો બે થાય એટલે માઇનસ બે. આ રીતે તમારો યુઆઈ અને વીજે મળશે. અને એ યુઆઈ અને વીજે માટે હવે જે ફાળવણી થયેલા ખાનાઓ છે, સોરી ન થયેલા ખાનાઓ એક્સઆઈજે એની વાત કરીએ તો એક્સ ડેશ આઈજે માટે ઝેડ આઈજે તમારે શોધવાનું છે જે બ્લુ પેનથી હું લખીશ. તો સિક્સ માઇનસ સિક્સ એટલે ઝીરો, સિક્સ માઇનસ ટુ એટલે ફોર, એઇટ માઇનસ ટુ એટલે સિક્સ, ફોર માઇનસ ટુ એટલે ટુ, ફોર માઇનસ સિક્સ એટલે માઇનસ ટુ, અને એઇટ માઇનસ ટુ એટલે સિક્સ. આ તમારો ફાઇનલ જવાબ આવવો જોઈએ ઝેડ આઈજે નો. અને ઝેડ આઈજે પછી આપણે ડીઆઈજે શોધવાનું છે. તો ડિફરન્સ ઓફ આઈજે જે છે તો તેની વાત કરીએ તો આપણે શોધી કાઢીએ. એના પહેલા આપણે ફાળવણી થયેલા ખાનાઓમાં ડેશ મૂકી દઈએ એટલે આપણે એની જરૂર નથી. તો વન માઇનસ ઝીરો એટલે વન, ફાઈવ માઇનસ ફોર એટલે વન, નાઇન માઇનસ સિક્સ એટલે થ્રી, સિક્સ માઇનસ સિક્સ એટલે ઝીરો, થ્રી માઇનસ ટુ એટલે વન, અને સિક્સ માઇનસ માઇનસ ટુ એટલે એઇટ. એક પણ જવાબ ઋણમાં આવ્યો નથી એટલે ડીઆઈ જે ઓલ ડીઆઈ જે મતલબ ઇચ ડીઆઈ જે ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો, કાં તો ઝીરો છે અથવા ઝીરો થી મોટું છે. માટે આપણો હાલનો જે ઉકેલ છે, આજે આપણી ફાળવણીનો જે ઉકેલ છે, આ આપણો ફાઇનલ જવાબ છે, આ ઇષ્ટતમ ઉકેલ છે. આ રીતે ઘણા લાંબા સ્ટેપમાં તમારો જવાબ આવી શકે તો ગભરાશો નહીં.